વેહિકલ ગુમાં બનવાના દુનિયાના ચાર જ પાંચ દેશ છે જ્યાં સેમી છે આ સેમી હિન્દુસ્તાનમાં ગુજરાતમાં બનવાના ભાઈ એનો અર્થ એતો કે અને એક જમાનો આવશે ભારતમાં જે ઇલેક્ટ્રિક વેહીકલ ચાલતા હશે ને એની ચીપ ગુજરાતમાં બની હશે દોસ્તો આ ક્રાંતિકારી ચીજો થઈ રહી છે ગુજરાત ગ્રીન હાઇડ્રોજન સમગ્ર દુનિયાનું એનર્જીનું એક મોટું ક્ષેત્ર ગ્રીન હાઇડ્રોજન ગુજરાત એનું હબ બનવા જઈ રહ્યું છે વિશ્વનું સૌથી મોટું આવી અનેક ઔદ્યોગિક ક્ષેત્રે હરણફાળ આ ગુજરાત ભરવાનું છે અને મારું એક બીજું સપનું છે ખાસ કરીને જે મધ્યમ વર્ગ ઉચ્ચ મધ્યમ વર્ગના પરિવારના લોકો છે એમને બાકી બધાને માટે પણ તમારું વીજળી બિલ જે છે ને એ મારે જીરો કરી દેવું છે હવે આપ વિચાર કરો વીજળી બિલ જીરો થાય એટલે તમારા જીવનમાં નવી દિશામાં આગળ વધવા માટેનું કેટલો મોટો અવસર મળે અને એના માટે પીએમ સૂર્યગર યોજના આપણે બનાવીશું સરકાર તરફથી સોલાર પેનલ માટે પૈસા મળશે તમે તમારા ઘર ઉપર સોલાર પેનલ લગાવીને વીજળી પેદા કરો તમારી જેટલી જરૂરી વીજળી છે મફતમાં વાપરો અને વધારાની વીજળી સરકાર ખરીદશે ને તમને પૈસા આપશે પહેલા તમે પૈસા લે આપતા હતા હવે સરકાર તમને પૈસા દેશે એટલું જ નહીં તમારું ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો તમારી સ્કૂટી હોય સ્કૂટર હોય મોટર સાયકલ હોય કાર હોય હવે પેટ્રોલનો ફ્યુઅલનો બિલ જેમ વીજળી બિલ જીરો એમ ફ્યુઅલનું બિલ જીરો મફતમાં કાના માતર વગર મફત પીએમ સૂર્યઘર યોજના એ જે વીજળી તમારા ઘરમાં પેદા થાય એનાથી હવે જે ઇલેક્ટ્રિક વેહીકલ આવવાના છે એનો જ જમાનો છે એની તમારા ઘરમાં બેટરી ચાર્જ થાય અને પછી લઈને રોડ પર નીકળવા બાપુ આમ મજા આવી જાય એક પૈસાનો ખર્ચો નહીં અને જુવાનીઓને બાપા પાય હાથ લાંબો ન કરવો પડે અને મસ્તીથી ગાડી ચલાવે આ દિશામાં જાઉં જ ભાઈઓ ગ્લોબલ મેપ પર જામનગર સ્વાસ્થ્યની બાબતમાં દુનિયાનું ડબલ્યુટીઓનું ડબ્લ્યુએચનું મહત્વનું સેન્ટર ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિનનું સેન્ટર આ જામનગરમાં બની રહ્યું છે આખી દુનિયા આયુર્વેદ તરફ વળી રહી છે જામનગરની આયુર્વેદ યુનિવર્સિટી એના માટે એક મોટું પ્રેરણા કેન્દ્ર બની ગઈ છે આજે દુનિયામાં ભારતના આયુર્વેદની ઓળખાણ થઈ છે આપણે બે હજાર ત્રેવીસને મિલેટ યર તરીકે મનાયું આપણો નાનો કિસાન પાણીનો જ્યાં આવડો ઓછો હોય તે આપણું મોટું અનાજ પાકે જુવાર ને બાજરો ને બધું એને કોઈ પૂછતું નહોતું ઘરમાં છોકરાઓને લાગે આ તો બધું આઉટડેટેડ છે આજે પુરવાર થઈ ગયો એ આપણા પૂર્વજો જે ખાતા હતા ને જુવાર ને બાજરીને બધું એ સુપરફૂડ છે સુપરફૂડ અને યર આપણે મનાવ્યું એનું નામ હવે નક્કી કર્યું શ્રી અન્ન કારણ હિન્દુસ્તાનમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ નામ છે હવે આ શ્રી અન્ન દુનિયામાં અને અમારું સપનું છે દુનિયાના ડાઇનિંગ ટેબલ પર આ ભારતના નાના નાના ખેડૂતોએ ઉગાડેલું આ શ્રી અન્ન ખવાય અને હું છેલ્લે જ્યારે અમેરિકા ગયો હતો અમેરિકાના રાષ્ટ્રપતિએ પહેલીવાર ભારતના પ્રધાનમંત્રીને આટલું બધું સન્માન આપ્યું હતું હિન્દુસ્તાનના એક પણ પ્રધાનમંત્રીને એ સન્માન નહોતું મળ્યું અને મોટો ભોજન સમારંભ ગોઠવ્યો હતો એ ભોજન સમારંભની વિશેષતા એ હતી કે દરેકના ભોજનની ડીશમાં વેજીટેરિયન ખાવાનું હતું એટલું જ નહીં આ આપણો જુવાર બાજરી મિલેટ હતું શ્રીઅન્ડનું ભોજન હતું વ્હાઈટ હાઉસમાં પણ સુપર ફૂડનું મહાત્મ્ય વધતું જાય છે સાથીઓ સૌની યોજના એને તો જ્યારે મને યાદ છે મેં આ રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ કરીને સૌની યોજનાની જાહેરાત કરી હતી તો આ છાપાવાળા હેડલાઇન બનાવી હતી કે મોદીએ ચૂંટણીનું નવું ગતગદગુડું કાઢ્યું કંઈક ચૂંટણીના થોડા દસ પહેલા જ કર્યું હતું આજે ધમધમાટ પાણી પહોંચે છે કે નહીં તળાવ ભરાય છે કે નહીં ભાઈઓ બહેનો કચ્છના ખાવડા સુધી પાણી પહોંચાડ્યું સૌની યોજનાએ એક નવું જીવતદાન આપ્યું છે જામનગર જિલ્લાના ચારસોથી વધારે ગામ એમાં નળથી જળ મારી માતાઓ બહેનો પહેલા એક એક બ બે કિલોમીટર માથે ગઢુલા લઈને જતી હતી આ મોદીએ તમારા ગઢુલા ઉતારી દીધા અને નળથી જળ અત્યારે બાટલામાં ગેસ આવે છે ને હવે થી ગેસ આવશે આ મોદીએ સાફ સાફ બધું ગોઠવેલું છે નક્કી કરેલું છે ડિફેન્સ ના બાબતમાં અહીંયા મોટો આપણો બેસ છે ડિફેન્સના ક્ષેત્રમાં આપણે આપના નિર્ભર થઈ રહ્યા છે અનેક ક્ષેત્રોમાં આગળ વધી રહ્યા છે મારું કહેવાનું તાત્પર્ય છે ભાઈઓ કે ખૂબ મોટી સંખ્યામાં જયારે આગળ વધી રહ્યા છે ત્યારે મારી તમારી પાસે અપેક્ષા છે તમારા આશીર્વાદ મારી જોડે છે તમે છવ્વીસે છવ્વીસ સીટો જીતાડવાના છો એ પણ મને ખબર છે તમને પણ ખબર છે કે મોદી તો આપણા ઘરનું છોકરું છે એની જોડે તો આપણે ઉભા જ રહેવું પડે you by we god